રાષ્ટ્રપતિએ અમદાવાદમાં જીપીસીસી ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. વિધાનસભા સત્રને લઈને કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. વિધાનસભામાં સરકારને ઘેરવા માટે રણનીતિ ઘડાય અને વિવિધ મુદ્દાઓને લઈને ગૃહમાં સરકારને કોંગ્રેસ ઘેરશે તો રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ધારાસભ્યો તૂટતા અટકાવવાના પ્રયાસ કરાશે અને ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં હાર અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી તો રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદે ચાલુ રહે તે માટે બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં હારની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય બાદ જે રીતે તેમણે અધ્યક્ષ પદેથી રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો છે ત્યારે આ બેઠકમાં રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદે ચાલુ રહે તે માટે પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આગામી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો તૂટતા અટકાવવાનો કઈ રીતે પ્રયાસ કરવો, આ ઉપરાંત આગામી રણનીતિ ઘડવા અંગેની પણ ચર્ચા કરાઈ હતી. આગામી વિધાનસભામાં કઈ રીતે સરકારને વિવિધ મુદ્દે ઘેરવામાં આવશે તે અંગે પણ રણનીતિ ઘડાય તો મનોમંથન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં અને વિવિધ મુદ્દાઓને લઈને ગૃહમાં સરકારને ઘેરવામાં આવશે, કયા મહત્વના મુદ્દાઓ રહેશે અને કઈ રણનીતિ અપનાવવામાં આવશે તે અંગે અમદાવાદમાં જીપીસીસી ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. તો સંવાદદાતા જયંતિ આપણી સાથે લાઈવ છે. જે જયંતિ, લોકસભાની ચૂંટણીમાં જે રીતે કારમો પરાજયનો સામનો કરવો પડ્યો કોંગ્રેસે, પરંતુ હવે જે રીતે ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી છે, આજે જે બેઠક મળી હતી, કયા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી? કૃષ્ણ, આજે મહત્વની બેઠક બે બેઠક હતી. એક સવારની બેઠક હતી 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી, જેમાં જિલ્લા પંચાયતના તમામ આગેવાનો છે, કોંગ્રેસના જે આગેવાનો છે એમની સાથેની આ બેઠક હતી. ત્યારબાદની જે બેઠક છે એ અત્યારે તમામ જે ધારાસભ્યો છે કોંગ્રેસના એની ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે, જેની અંદર આવનારા સમયમાં વિધાનસભામાં કઈ રીતે સરકારને ઘેરવી, કયા મહત્વના મુદ્દાઓ છે, કયા મહત્વના પ્રશ્નો છે એને લઈને તમામ ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને જ્યારે વિધાનસભાનું સત્ર મળશે ત્યારે કઈ પ્રકારે સરકારને ઘેરી શકાય, ખાસ કરીને અત્યારે પાણીનો સૌથી મોટો સમસ્યા છે, પાણીની સાથે સાથે ભ્રષ્ટાચાર હોય કે વિવિધ પ્રકારના ખેડૂતોના જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને મહત્વનું છે કે જે 26 સીટો ખોવામાં આવી છે એમાં કયા મતદાન ક્ષેત્રમાં કેટલા ઓછા મત પડ્યા છે, કેમ ઓછા મત પડ્યા છે, કયા કારણો પરિબળ જે ભજવ્યા છે, કયા કારણો ખરેખર નડ્યા છે, તમામ પ્રકારની જે ચર્ચાઓ છે એ ચર્ચાઓ કરવામાં આવી રહી છે. તમામ ધારાસભ્યો સાથે જે વરિષ્ઠ નેતાઓ છે કોંગ્રેસના, પરેશ ધાનાણી હોય કે અમિત ચાવડા હોય કે તમામ બીજા બાકીના જે પણ નેતાઓ છે એ ચર્ચા કરી રહ્યા છે, એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને આવનારા સમયમાં કોઈ પણ કોંગ્રેસનો ધારાસભ્ય તૂટીને ભાજપમાં ન જાય એના માટે પણ તમામ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના તમામ નેતાઓને વ્યવસ્થિત રીતે તમામ પ્રકારના સમજાવવામાં આવી રહ્યા છે અને તમામ પ્રકારની જે કહી શકાય કે રણનીતિ છે એ કોંગ્રેસ દ્વારા અત્યારે ઘડવામાં આવી રહી છે. જી જી, રાહુલ ગાંધી અધ્યક્ષ પદે બન્યા રહે તે માટે શું ચર્ચા કરાઈ હતી? જી, રાહુલ ગાંધીએ જ્યારે કારમો પરાજય દેશમાં મળ્યો છે ત્યારે રાહુલ ગાંધીએ ચોખ્ખા શબ્દમાં કહ્યું હતું કે કદાચ તેઓ પોતે રાજીનામું આપશે. રાજીનામાની વાતો અને ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે સમગ્ર ભારતની અંદરથી એક સૂર આવ્યો હતો રાહુલ ગાંધીને જે પદ છે પદ પર ચાલુ રાખવા, એના માટે તમામ પ્રકારના તમામ કોંગ્રેસના આખા દેશમાંથી એક જ અવાજ ઉપડ્યો હતો. જ્યારે ગુજરાત દ્વારા પણ અત્યારે એ જ અધ્યક્ષ પદ ઉપર રાહુલ ગાંધીને ચાલુ રાખવા માટેની ચર્ચા થઈ છે અને રાહુલ ગાંધી જ રહેશે અને એમને જે અત્યારે જવાબદારી છે એના પણ વધારે જવાબદારી આપીને આગળના વર્ષોની અંદર કોંગ્રેસ મજબૂત બને, યુવા નેતા એક કોંગ્રેસના બની રહે માટે રાહુલ ગાંધીને જે રાજીનામાની વાત છે, રાજીનામાની વાતને ઠુકરાવવામાં આવી છે. રાહુલ ગાંધી છે, રાહુલ ગાંધી જ કોંગ્રેસનું સુકાન સંભાળશે જેના માટે પણ ચર્ચા કરવામાં આવી છે. તમામ ધારાસભ્યો છે કે તમામ જે જિલ્લા પંચાયતના સભ્યો છે તમામ લોકોએ પણ આ વાત સાથે સહમત થયા છે, રાહુલ ગાંધી છે એ જ કોંગ્રેસનું સુકાન સંભાળશે એવી સ્પષ્ટ વાત થઈ છે. જી જી જયંતિ, આભાર આપનો આ તમામ માહિતી સાથે જોડાવા બદલ.